નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કના ફેસબુક લાઈવમાં તમારું સ્વાગત છે ને આજની અપડેટની વાત કરીએ તો અપડેટમાં ઘણા બધા સમાચારો છે પરંતુ સૌથી મોટા સમાચાર સુશાંત આપઘાત મામલે રિયા ચક્રવર્તી આજે ઈડી ઓફિસે હાજર થઈ છે ઈડીએ રિયા ચક્રવર્તીને મની લોન્ડરિંગ મામલે સમન પાઠવ્યું હતું અને હાજર રહેવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું સુશાંત આપઘાત કેસમાં જ્યારથી ઈડી સામે આવી છે ત્યારે રિયા ચક્રવર્તીને આ સમન પાઠવવામાં આવ્યું હતું અને તેમને આજે હાજર થવાના આદેશ કરવામાં આવ્યા હતા રિયા ચક્રવર્તી મામલે બાદ બીજી વાત કરીએ તો કોરોનાના સૌથી વધુ કેસ એક દિવસમાં ભારતમાં નોંધાયા છે બાસઠ હજાર કોરોના પોઝિટિવની સંખ્યા એક દિવસમાં નોંધાઈ છે ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યા વીસ લાખને પાર પહોંચી ગઈ છે જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં જે તેજી જોવા મળી છે તેમાં ભારત સૌથી આગળ છે એકવીસ દિવસમાં પાછલા એકવીસ દિવસમાં દસ લાખથી વીસ લાખની સંખ્યા થઈ ગઈ છે આ સંખ્યા પર જો નજર કરીએ જો બમણી થવા પર તો અમેરિકામાં પિસ્તાલીસ દિવસ લાગ્યા હતા જ્યારે આપણે એકવીસ દિવસમાં જ કેસ ડબલ થઈ ગયા છે ત્રીજી વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાયર સેકન્ડરી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો અને જે નવી શિક્ષા નીતિ છે તેના વખાણ કર્યા હતા સાથે સાથે તેમણે કીધું હતું કે આ માત્ર એક શિક્ષા નીતિ નથી પરંતુ ભારતનું જે ભવિષ્ય છે તેનો પાયો છે અને વડાપ્રધાને આજે નવી શિક્ષા નીતિની વાત પણ કરી હતી અને કઈ રીતે તે બની છે કેટલા લોકોના સુઝાવ આવ્યા છે તે તમામ વસ્તુઓ પર તેમને ચર્ચા કરી છે હાલ આ જે ત્રણ સમાચાર પર આપણે નજર કરીએ તો સૌથી પહેલાં સુશાંત આપઘાત મામલો સુશાંતે જે રીતે ગળે ફાંસો ખાઈને જે જીવન ટૂંકાવી લીધું હતું ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવું જ આવ્યું હતું કે સુશાંતે આત્મ આપઘાત કર્યો છે પરંતુ તપાસ કરતી જે મુંબઈ પોલીસ છે તે પણ તપાસ કરી રહી હતી કે સુશાંતે આ પગલું કેમ ભર્યું પરંતુ મુંબઈ પોલીસની તપાસની સાથે સાથે સુશાંતના પરિવારે બિહારના પટનામાં તેની જે પૂર્વ પ્રેમિકા છે રિયા ચક્રવર્તી તેની સામે ફરિયાદ નોંધાવી દીધી અને તેમને જે પુરાવા અને જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં રિયા ચક્રવર્તી તેમના સુશાંતના રૂપિયા બારોબાર સગે વગે કરવાનો પણ આરોપ છે અને સુશાંતને હાઈ ડોઝ દવા આપવાનો પણ આરોપ છે કોલ ડિટેલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે સુશાંતને વધુ દવા આપતી હતી અને તેને જે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ પણ કરવાની હતી આ મામલે ઘણા બધા તથ્યો બોલિવૂડમાં સામે આવી રહ્યા છે ઘણા બધા આરોપ પણ લાગી રહ્યા છે અને નવી નવી વાતો સામે આવી રહી છે આ તમામ ઘટના બાદ સીબીઆઈ તપાસની જે માંગ કરવામાં આવી હતી તે કેન્દ્ર સરકારે સીબીઆઈની તપાસ પણ આપી દીધી છે અને સીબીઆઈએ જે ખાસ એસઆઈટી બનાવી છે તેમાં ગુજરાત કેડરના જ બે અધિકારીઓ તપાસ કરશે મનોજ શશીધર જે વડોદરાના પૂર્વ પો પોલીસ કમિશનર રહી ચૂક્યા છે અને ગગનદીપ ગંભીર તેઓ પણ વડોદરામાં ફરજ બજાવી ચૂક્યા છે આ બંને અધિકારીઓ એસઆઈટીના ભાગ છે અને તેઓ સુશાંત મામલે મુંબઈ જઈને આ સીબીઆઈ તરફથી બનાવેલી એસઆઈટીની આગેવાની કરશે સુશાંત કેસમાં ઘણા બધા નામોની ચર્ચા થઈ રહી છે અને તેના જ કારણે સુશાંત આપઘાત મામલો એક રાજકીય રંગ પણ પકડી લીધો છે હાલ જે રીતે વાત કરીએ કોરોનાની તો કોરોનામાં સૌથી વધુ એક દિવસમાં બાસઠ હજાર કેસ દેશમાં આવ્યા છે દેશમાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યા જે ગતિથી વધી રહી છે તે દુનિયામાં સૌથી વધુ છે ભારતમાં કોરોનાની જે સંખ્યા છે તે દસ લાખથી વીસ લાખ જવામાં માત્ર એકવીસ દિવસ લાગ્યા છે લોકડાઉનના સમયમાં જ્યાં સુધી લોકડાઉન હતું ત્યાં સુધી દેશમાં કુલ એક લાખ સિત્તેર હજાર કોરોના પોઝિટિવની સંખ્યા હતી પરંતુ લોકડાઉન હટી ગયા બાદ લો અનલોક વન ટુ અને હવે આ જે થ્રી ચાલી રહ્યો છે તેમાં સંખ્યા વીસ લાખને પણ પાર પહોંચી ગઈ છે આ ખૂબ જ ચિંતાજનક વાત પણ સામે આવી રહી છે અને ત્રીજી વાત કરીએ તો નવી શિક્ષા નીતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો હાયર સેકન્ડરી કોન્ક્લેવમાં વડાપ્રધાને નવી શિક્ષા નીતિને આગામી ભારતના જે ભવિષ્ય છે તેનો પાયો ગણાવી હતી અને વડાપ્રધાને ઘણા બધા મુદ્દાઓ પર લઈને ચર્ચા પણ કરી છે